રાજ્યનો એક જિલ્લો છે કે જ્યાં મુખ્યમંત્રીનું શાસન નહીં પરંતુ કલેક્ટરનું શાસન ચાલે છે આમ તો કલેક્ટર જિલ્લાના રાજા હોય છે પરંતુ આ જિલ્લામાં ખેડૂતોનો આક્ષેપ છે કે કલેક્ટર જિલ્લાના બાપ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે ખેડૂતોની માગણી છે કે અમારી જમીનનું સંપાદન માત્ર અમારા જિલ્લા પૂરતું શા માટે અટવાય છે અન્ય જિલ્લાઓને સંપાદિત જમીન થાય છે પૂરું વળતર મળે છે તમામ પ્રકારની સુવિધાઓ મળી જાય છે અને સરકાર તેની પ્રક્રિયા જલ્દીથી ચલાવે છે પરંતુ અમારા જિલ્લામાં કલેક્ટર છે કે જેઓ દસમા ધોરણમાં માંડ પાસ થયા તેવું માધ્યમોને જણાવે છે તેમનું નામ છે તુષાર સુમેરા તેમના દ્વારા અમને વળતર આપવા માટે અડચણો પેદા કરવામાં આવે છે અમે માત્ર રાજ્ય સરકાર સાથે જ નહીં અમે કેન્દ્ર સરકારના મંત્રાલયમાં જઈ અને નીતિન ગડકરી સાથે પણ ચર્ચા કરી અમારી હાજરીમાં એટલું જ નહીં સી આર પાટીલ કે જેને સુપર સીએમ કહેવામાં આવે છે અને તેમને લાગે છે કે તેઓ રાજ્યમાં જે કહે તે થાય છે તેવા સી આર પાટીલને સાથે લઈ ગયા તેમની હાજરીમાં કલેક્ટરને ફોન કરવામાં આવે છે પરંતુ તેમના મામલાનું કોઈ નિરાકરણ નથી થતું સી આર પાટીલનો ફિયાસ્કો તો અહીં થઈ ગયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ છે તેમનું ફિયાસ્કો પહેલાં થયો કારણ કે ખેડૂતો વર્ષોથી આ લડાઈ લડે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ આ બાબતની જાણ છે તેઓ રજૂઆત કરી ચૂક્યા છે એક નહીં છપ્પન રજૂઆતો વિવિધ સ્થળે તેમણે કરી છે ખેડૂતોની વાત સાંભળીએ કે કઈ રીતે તેઓ હવે પ્રતાડિત બની ગયા છે કઈ રીતે પીડિત બની ગયા છે અને ખાસ તો આ ખેડૂતો મારે તમને એટલે બતાવવા છે કારણ કે તેઓ કહી રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેના કાર્યકર છે બની શકે કે કાર્યકર્તાઓને હવે તેમની સરકાર નથી સાંભળતી એટલે બોલવું પડતું હશે અને તમારે પણ સાંભળવું જોઈએ જેથી તમને પણ ખબર પડે લોકસભાની ચૂંટણી નજીક છે તમારે શું કરવું આ વિચારવાનો સમય છે ખેડૂતો સાથે વાત કરીએ ખેડૂતો છે ભરૂચ જિલ્લાના મેં તમને કહ્યું અલગ અલગ ગામથી આવ્યા છે પરંતુ સૌ પ્રથમ વાત કરીએ કે કલેક્ટરે બિલ્ડરોની જે મીટિંગ બોલાવી ત્યાં શું કહ્યું હતું જેથી કરી તમને પણ ખબર પડે કે આપણે આપણા કલેક્ટરો જે બેસે છે તેમના પર જે આક્ષેપ લાગે છે તેને ગંભીરતાથી કેટલા લેવા જોઈએ કારણ કે આપણા રાજ્યની અંદર ઘણી વખત કહેવામાં આવે છે કે બ્યુરોક્રેસી આવી ગઈ છે બાબુશાહી પરંતુ આ બાબુશાહીની વાતો વચ્ચે કલેક્ટરે બિલ્ડરની હાજરીમાં એવું કહ્યું સામંત શાહીનું તેના આરોપ લાગે છે માટે આપણે વાત પહેલાં કરીએ જી મારે જાણવું છે કે ખેડૂતોનો જે આ મુદ્દો છે તમારો જે વળતરનો પ્રશ્ન છે પરંતુ તમે મને જે વાત કરું છો કે કલેક્ટર તુષાર સુમેરા દ્વારા એક બિલ્ડરોની મિટિંગની અંદર એવું કહેવામાં આવ્યું કે આ ખેડૂતોને પૈસા તો નહીં જ મળે વધારાના કારણ કે સામંતશાહી આવશે વાત શું નથી વાટમાં એવું હતું કે ઘણીવાર એવું બનતું હોય છે કે એક વર્ગ કે બે વર્ગ જે જમીન ગુમાવનારા છો એને આટલા બધા પૈસા ડિઝર્વ નથી કરતા આટલું વળતર નહીં મળી શકે કારણ કે બાકીના લોકો પર એ સામનસાહી પર કરી શકે એવી શક્યતાઓ એટલા માટે નહીંવટ છે કે બાકીના ત્રણ જિલ્લામાં જે આઠસો ને નવસો રૂપિયાથી એંસી લાખથી લઈને કરોડ રૂપિયા આપ્યા ત્યાં સામનસાહી નથી થઈ એટલે આવી માનસિકતા નહીં રાખવી જોઈએ કારણ કે ખેડૂત એનું આજીવિકા ગુમાવે છે જેથી એ એ વળતર એટલા માટે ડિઝર્વ કરે છે કોઈની પર અત્યાચાર કરવા માટે નથી કરતા હોતા તમે કેટલા ખેડૂતો છો જે પીડિત છો ભરૂચ જિલ્લા ભરૂચ જિલ્લાના લગભગ સોળસો ખેડૂતો છે જે જમીન ગુમાવનાર છે અસરગ્રસ્ત છે અને ઘણા સમયથી એ એમના પોતાના વળતર માટે માંગણી મૂકી રહ્યા છે લગભગ અમે અત્યાર સુધીમાં છપ્પન આવેદનપત્ર આપ્યા છે સરકાર તરફથી કોઈ જવાબ નથી આવ્યો અને આજ સુધી એ વળતરનું કોકરું આજે પણ અકબંધ છે જેથી કરીને અમે આખા જિલ્લાની અંદર ખેડૂતોએ એક સંગઠન બનાવ્યું છે અને જો ત્રીસ વર્ષથી આ સરકાર સાથે રહ્યા પછી પણ જો અમારે આ જ રીતના જો વળતર મેળવવાનું હોય અને કોર્ટનું જ માધ્યમ પકડવાનું હોય તો આ લોકશાહીને અમે આજે વખોડીએ છીએ જી આ લોકશાહીને વખોડી રહ્યા છીએ જે મહાપર્વની વાત કરીએ છીએ કે લોકસભા બે હજાર ચોવીસની મહાપર્વ આવે છે એટલે કે ચૂંટણી આવે છે તમે તમારી આંગળી પર ટીકો લગાવી અને મતદાન કરજો પરંતુ અહીંયા સ્થિતિ અલગ છે અઢારસો ખેડૂતોએ કલેક્ટરને જઈ અને પોતાના ચૂંટણી કાર્ડ પરત આપી દીધા છે કારણ કે તેમને હવે આ લોકશાહીમાં બેઠેલા બાબુઓ પર ભરોસો નથી લોકશાહીમાં બેઠેલી સરકાર પર તેમને ભરોસો નથી થયો અન્યથા તે આ પ્રકારે શા માટે ચૂંટણી કાર્ડ પરત આપી દે ખેર હજી આપણે એ પણ વાત કરવાની છે કે આ ખેડૂતોને જે એક્સપ્રેસ વે ત્યાંથી નીકળે છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનો જે તમને એક વિડીયો જોવા મળ્યો છે જ્યાં નેતાઓએ એકસો વીસની ઝડપે કાર ચાલે છે તેવો એક વિડીયો બતાવ્યો કે આ ખૂબ સરસ રોડ અમે બનાવ્યો છે પરંતુ કોની લાશ પર છે કોના જીવ પર છે કોને દફન કર્યા છે આ રોડમાં કારણ કે ખેડૂતો વળતર માટે કકડી રહ્યા છે અને એક જ જિલ્લાના ખેડૂતો કઈ રીતે તમને નડી શકે કે કઈ રીતે તિજોરી પર ભારણ પેદા કરી શકે શું સમસ્યા છે ખરેખર કોઈ વ્યક્તિ અંગત રસ લઈ અને જિલ્લાના ખેડૂતોને પૂરા કરવા માટે આ પ્રયાસ કરે છે કારણ કે અમને જે વિગતોને જે વાતો મળી રહી છે એ આ જ પ્રકારની દિશા નિર્દેશ કરી રહી છે બીજા એક ખેડૂત પણ છે જેમને વાત કરીએ તો આ સમગ્ર વિગતો માટે તેઓ રજૂઆત કરવા માટે ધારાસભ્ય સાંસદ સભ્ય સી આર પાટીલ બધાની હાજરીમાં દિલ્હી જાય છે નીતિન ગડકરી કે નેશનલ હાઈવે ઓથોરિટી એનએચઆઈ જેમનો વિભાગ છે તેમને મળે છે અને ત્યાંથી શું સૂચના મળે છે સાંભળો એટલે તમને ખબર પડે કે અધિકારીઓ પર નેતા આવી છે નેતા પર અધિકારીઓ આવી છે કે જનતા સરકાર પર આવી છે કે બધા જ આપણા ઉપર આવી છે અને બસ આપણે ગુલામીમાં જીવીએ છીએ જી તમે જ્યારે આ મુદ્દાને લઈ અને તમારી એક બેઠક થાય છે નીતિન ગડકરી સાથે જેમનો વિભાગ હતો તો તમે મિટિંગમાં કઈ રીતે પહોંચ્યા શું વાતો થઈ અને ત્યાંથી શું નિષ્કર્ષ મળ્યો તમને અમે છ ચાર ત્રેવીસના રોજ અમે સાંસદ સભ્ય અરે અમારા સાંસદ અમારા એમએલએ અને અમારા પાંચ સાત ખેડૂતોની આખી ટીમ ગડકડી સાહેબને મળવા ગયા હતા ગડકડી સાહેબે અમારા ભરૂચ જિલ્લાના કલેક્ટર સાથે વાત પણ કરી કે ભાઈ તમે શું કમ ડીલે કરો છો અમારે તો પેનલ્ટી લાગે છે તમે યોગ્ય વળતર ખેડૂતોને આપી અને આમનું બધું ફટાફટ કામ પૂરું કરો એવું અમે અમારા કાને સાંભળીને આવ્યા છે છતાં પણ કલેક્ટર સાહેબે એ કોઈ વાતનો અમલ કર્યો નથી તો આ કલેક્ટર સાહેબને કોણ રોકે છે આજે અમને સમજણ પડતી નથી પણ તમને એવું કેમ લાગે છે કે કલેક્ટરને કોઈ રોકે છે તો ગડકરી સાહેબ જે રોડ મિનિસ્ટર કેન્દ્રના જો કલેક્ટર સાહેબને એવું કહેતા હોય કે તમે ફટાફટ આ પટાવો અને આનું ચૂકવણું કરો છતાં પણ જો કલેક્ટર આ કામ ના કરી શકતા હોય તો શું સમજવું અમારે ખેડૂતોને પણ આ સી આર પાટીલ પણ તમારી સાથે હતા તો આ બાબતે પછી તમે તમારા સાંસદને સી આર પાટીલને પણ વાત કરી હશે મનસુખ વસાવા તમારા સાંસદ છે તો એમણે શું કહ્યું આ ઘટના પછી સાંસદ સાહેબે હોટ કીધું કે ભાઈ સાતસો સાડી છસો સાતસો લગ્યા ખેડૂતોને આપે તો આ બધું ચૂકવણું કરી દો તો ખેડૂતો ખુશ છે અને મંત્રાલય તૈયાર પણ હતું પણ છતાંય એવું આ થતું નથી તો તમારા ભાવ શું નક્કી થયેલા છે વળતરના હાલમાં પણ એની માગણી કેટલી છે મૂળ જે ભાવ નક્કી થયા છે કેટલા છે અમારી માગણી છે સાતસો રૂપિયાની સાડી છસોથી સાતસો રૂપિયાની માગણી છે અમારી અને આ કલેક્ટર સાહેબે અમને ચોરસ મીટર પંદર રૂપિયાનો વધારો આપીને દોઢસો રૂપિયા અમને કરી આપ્યા છે અચ્છા એટલે આમ ઓલમોસ્ટ વાત કરીએ તો સાડા પાંચસો રૂપિયા જેટલો જે છે એ તમારી અને કલેક્ટરની વાત વચ્ચેનો જે છે અચ્છા તો આ જે વાત છે એના માટે તમે માનો કે તમે કોઈ પણ ખેડૂતો માગણી કરો છો તો ઈચ્છા પણ એટલું તો વળતરની માગણી થઈ ન શકે તો તમારી માગણી વ્યાજબી છે એ તમે કઈ રીતે પુરવાર કલેક્ટર સમક્ષ કરો છો અમારે સુરત નવસારી અને વલસાડની મહી જે ઓગણત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા એવી જ જંત્રી હતી એને સાતસો રૂપિયાથી માંડીને એક હજાર વીસ રૂપિયા સુધીનો એવોર્ડ જો આપ્યો હોય તો સરકાર કહે છે કે ભાઈ એક જ દેશ એક જ કાયદો તો એક જ રોડ એક જ રાજ્ય તો પછી દરેક જિલ્લાને અલગ અલગ હવું વળતા અન્યાય શા માટે આ ખેડૂતની વાત તમે સાંભળી વચ્ચે એક હું ક્લિપ આપું છું જેમાં સી આર પાટીલ છે જેઓ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે અને ઠેકો લઈને બેઠા હોય સરકારનો એ રીતે તેઓ નિવેદનબાજી કરી અને ફાંકા મારતા દ્રશ્ય અપમાન થાય છે એ તમારે સાંભળવું જોઈએ કારણ કે આ ખેડૂતોની એ જ માગણી છે જે પાટીલ ફાંકા મારી રહ્યા હતા વચ્ચે આ તમે ક્લિપ સાંભળી લો અને બાકીના જિલ્લાઓને પણ ન્યાય અપાવો અને આપણે એનો પણ નિર્ણય કરવા તરફ જઈ રહ્યા છીએ અમને પણ તમારા જ બેઝ ઉપર બધાને જ પૈસા મળશે પછી બીજો પ્રશ્ન આવ્યો કે બુલેટ ટ્રેન વાળાને પૈસા મળ્યા અને એક્સપ્રેસ હાઈવે વાળાને તો ખૂબ ઓછા મળે છે એટલે ફરી મેં કહ્યું એવી ખેડૂત છે કે બિલ્ડર છે તે નક્કી નથી બિલ્ડરમાં વધારે છે એટલે છે એટલે મને ફોન કરી દે કે ભાઈ આવવાના છે ત્યારે જોઈ લેજો હું મિતેશભાઈ પછી બે ચાર ખેડૂતોને લઈને આવી જાય પણ મેં સરકારમાં મારી દલીલ બહુ સાદી સીધી હતી કે દક્ષિણ ગુજરાતની જમીનમાંથી બુલેટ ટ્રેન જાય તો એને જે પૈસા મળે એ જ પૈસા એક્સપ્રેસ મળવા જોઈએ કે જમીન તો બધી દક્ષિણ જ છે એ પણ નિર્ણય બહુ જલ્દીથી આવી જશે મિતેશભાઈ કઈક જોજો અમારો કેટલા બધા પૈસા તમને મળવાના અમારો અમારું જોજો એટલે ખાલી ભાજપને મત આપજો બીજું કઈ નહીં જોઈએ તમને જ ઓછું પડવાનું છે આ તો હસવાની વાત છે તમે બધા જ પાર્ટીની સાથે જોડાયેલા છો અને એના જ કારણે પાર્ટી મજબૂત છે અને પાર્ટી મજબૂત છે એના જ કારણે તમને આ અધિકાર મળવામાં સરળતા થઈ છે એટલે આપણે બધા જ એકબીજાના પર્યાય છીએ હજી આપણી સાથે બીજા ખેડૂતો છે એમની સાથે પણ આપણે વાત કરવાની છે એમની પાસેથી આપણે એ વિગત મેળવીએ કે તેમની આ સ્થિતિ નિર્માણ થવાનું મૂળ કારણ શું શા માટે સોલ્યુશન ન નીકળ્યું અને ક્યારે આ ઘટનાનું સોલ્યુશન નીકળી જ ગયું હતું ઓન પેપર જે પંચ ક્યાસ તૈયાર થયા છે પંચક્યાસની અંદર સ્પષ્ટતાથી લખાય છે કે શિયાની સૌથી મોટી જીઆઈડીસી ભરૂચંકલેશ્વરની છે અને ભરૂચંકલેશ્વરની જે આ જમીનો સંપાદિત થઈ રહી છે તેની જે વેલ્યુ નક્કી કરવાની એટલે કે જે કિંમત નક્કી થાય છે તેમાં કંઈ પણ ખોટું નથી આટલી કિંમત તો આ જમીનોની છે પરંતુ ક્યાંક સામંતો ન આવી જાય એવું કોઈ વિચારે છે પોતે ભલે બાબુશાહીમાં રાચતા હોય પરંતુ સામંતો ન આવવા જોઈએ તો આ ખેડૂતોને પૈસા ન મળે એના માટે કાવતરું કોણ કરે છે કારણ કે આને કાવતરું કહેવાય જી તો આજે તમારી જમીનોના જે ભાવ નક્કી થયા તો એની માટે પંચક્યાસના જે તમે અમને ડોક્યુમેન્ટ બતાવ્યા કે જેની અંદર પંચક્યાસ નિવેદનો નોંધાયા અને પંચક્યાસ તૈયાર થાય છે એક શીટ તો આ બધી જ વસ્તુઓ માટે તમે કેટલા સમયથી લડો છો છતાં પણ તમને નિરાકરણ નથી મળતું તો એવા કયા મજબૂત પુરાવા છે કે જેના કારણે સરકારે તમને તાત્કાલિક નિરાકરણ આપવું જોઈએ અમે બે હજાર સત્તરથી લડીએ છીએ આ માટે તો કલેક્ટર સાહેબ પાસે અમે કેટલી વાર આવેદનપત્રો પણ આપ્યા છપ્પન આવેદનપત્ર આપ્યા નરેન્દ્ર મોદી સાહેબ છપ્પનની છાતીવાળા છે અમે છપ્પન આવેદનપત્ર આપ્યું કલેક્ટર સાહેબને આ સુધી એમને અમને જવાબ નથી આપ્યો કે આ વિશે હું તમે કરી શકો અમે ગામના પંચકેશ કર્યા રોજકામ કહીએ ને એમાં તલાટી સાહેબ જિલ્લા પંચાયતના સભ્યો મામલતદાર સાહેબ હોય તાલુકા પંચાયતના સભ્યો હોય ગામના સરપંચ હોય ગામના પાંચ આગેવાનો વડીલો કે જે બુઝુર્ગ હોય એમની સહયો મનસુખ જે સાંસદ સભ્ય એમની સિયો બધાનું પંચનામું કરીને અમે કલેક્ટર સાહેબને આપ્યું છે રોજ કામ કહીએ એના આધારે બી આજે અમને કિંમત આપવા કલેક્ટર સાહેબ તૈયાર નથી તો અમારું પ્રતિનિધિમંડળ ઘણી વખત કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે જાય છે સી આર પાટીલ સાહેબને એમના નવસાર સુરત ઓફિસે ઘણી વાર ગયા ચાર વખત ગયા તો એમાં કંઈ સફળતા નહીં મળી પછી પાંચમી વખત અમે અમારા જનપ્રતિનિધિઓ અમારા જિલ્લાના પ્રમુખ ભાજપ પ્રમુખ એને લઈને અમારું પ્રતિનિધિમંડળ સુરત એમની ઓફિસે મળવા ગયું તો સી આર પાટીલ સાહેબ એવો જવાબ આપ્યો એમના જનપ્રતિ અમારા જનપ્રતિનિધિઓને કે જો તમારે ખેડૂતો સાથે આ બાબતે રહેવું હોય તો હું તમારા રાજીનામા લખી લેવા તૈયાર છું તમે નક્કી કરો કે જનપ્રતિનિધિઓ

એક જનપ્રતિનિધિ બોલ્યો તો હું મારા જનપ્રતિનિધિ આજે તમારા માધ્યમથી એવું કહું છું કે આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ છે તારીખ પણ નક્કી થઈ ગઈ છે તો અમે ગામે ગામ ચૂંટણીનો બહિષ્કાર કરવાના બોર્ડ મારી દીધા છે એમને અમારા વોટ જોઈતા હોય તો સુરત નવસારી વલસાડ જાય એમના વિસ્તારમાંથી વોર્ડ લઈ આવે જનપ્રતિનિધિઓ અમે ચૂંટ્યા છે સરકારે નહીં ચૂંટ્યા છઠ્ઠાએ જનપ્રતિનિધિ એક શબ્દ બોલ્યા નથી તો જનપ્રદિને મારી તમારા માધ્યમ એક જ માગણી છે કે અમારા ગામમાં આવવું હોય તો અમારા ગામની પરવાનગી લેવી પડશે ને અમે ગામમાં પ્રવેશ આપીએ નહીં ને સદંતર ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવી અમારી માંગ છે જો અમારો વળતરનો પ્રશ્ન ઉકેલે તો અમે ભાજપ સાથે પાંત્રીસ વર્ષથી છે તો પાંત્રીસ વર્ષથી જો ભાજપ સાથે રહ્યા હોય ને આ પરિણામ જો આવવાનું હોત તો એ આશ્ચર્યજનક કહેવાય ભાજપ સાથે રહેવાનો ફાયદો શું તો અમારે કોઈ બીજો વિકલ્પ શોધવો પડશે ખેર તેઓ ભાજપ સાથે રહેવાનો ફાયદો શોધી રહ્યા છે ત્યાં સુધી આપણે એ જાણીએ કે ખેડૂતો હજુ એક આક્ષેપ કરી રહ્યા છે કે અમારા ખેડૂતોના એકતા માટે અમે એક સંગઠન બનાવ્યું તેના સંગઠનને મોરચો તૈયાર કરી અમે લડાઈ લડી રહ્યા હતા પરંતુ જેમ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હતી તેવી નીતિ અમારી સાથે અપનાવાય હવે ખેડૂતોને રિયલાઇઝ થઈ રહ્યું છે કે તે આવી નીતિ અપનાવાય પરંતુ એક સમયે આવી નીતિ પણ અપનાવાય આ સામદામ દંડ ભેદ કોણ રમી રહ્યું છે એના વિશે પણ આપણે જાણીએ આપણી સાથે ખેડૂત છે તેમની સાથેથી તમે એક ખેડૂત યુનિયન જે છે સંગઠન બનાવો છો અને તેના આધારે જે એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત જમીનો થાય છે તેના માટે વળતરની લડાઈ લડો છો પણ શું થાય છે અને કોણ કરાવે છે એમાં એવું છે કે કલેક્ટર સાહેબે મને એવું કીધું હતું કે ખેડૂત સન્માન સમિતિથી આપણે છૂટા પડી જાવ અને તમને યોગ્ય હું વળતર અપાવીશ પણ છેલ્લે દરે અમને જ્યારે એમને એવોર્ડ જાહેર કર્યો ત્યારે પચાસ રૂપિયા પંદર રૂપિયા પચીસ રૂપિયા એ રીતનો અમને એવોર્ડ જાહેર કર્યો ત્યારે પછી મારા ખેડૂતો મને ઉપર મારી પર એટલા બધા ગુસ્સે થયા કે આ ત લગીન સંગઠન ચાલતું હતું તે તોડાયું અને આનો નિર્ણય તને અને જવાબ કલેક્ટર સાહેબે આ આપ્યો એટલે મને યોગ્ય નથી એટલા માટે અમે ફરીથી પાછા ખેડૂત સન્માન સમિતિ જોડે અમે જોડાઈએ છે એટલે એક ખેડૂત સમન્વય સમિતિ હતી અને એક ખેડૂત સમન્વય સમિતિ સંઘર્ષ કરી રહી હતી કે ખેડૂતોને પૂરું વળતર મળે એક્સપ્રેસ વેના પ્રોજેક્ટમાં જેમની જમીન કપાય છે એમના માટે તેમનું કહેવું છે કે અમને કલેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે આ સમિતિ છોડી દો તો અમે તમને વળતર આપીશું અને વળતર હશે તમારી માગણી કરતાં વધારે કેટલા રૂપિયા વળતરની વાત થઈ છસોથી સાળી છસો રૂપિયા આપવાનું કીધું તમને મને અચ્છા અને તમારી માગણી શું હતી અમારી માગણી એટલી જ હતી અચ્છા હા પણ અમારો ધ્યેય એ હતો કે આ વર્તરોને અમને યોગ્ય રીતે મળી જાય તો આ આંદોલનોને એ બધું અમે એ કરી હા ખેંચ એ લઈએ હા એટલે સામાન્ય બાબત છે આપણે સર્વ રીતે આપણે સામાન્ય રીતે જેમ સમજીએ કે ભાઈ આંદોલનનો કોઈ મતલબ નથી જો આપણી સાથે કલેક્ટર બેસીએ અને આ પ્રકારનું નેગોશિએશન કરતા હોય એમને જે વચન આપવામાં આવ્યું એ બાદમાં પડ્યું નહીં વચન અને હવે અને છેતરપિંડી કેવી હોય તો તમે કમેન્ટમાં કહેજો અમારા તો નથી કહેવી છેતરપિંડી કારણ કે કલેક્ટર છે એમને ખબર હશે કે એમને શું કર્યું પરંતુ ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો જેવો આક્ષેપ લાગે છે એવો આક્ષેપ તમને લાગે છે કે સાચો છે કારણ કે ખેડૂતોને એવું કહેવું છે કે હવે એમને ફરીથી એ જ સંગઠનમાં જોડાવવું પડ્યું જે એ સંગઠન આંદોલન માટે બનાવવું પડ્યું હતું એનો મતલબ કલેક્ટરે અપાવ્યું ત્યારે તમારી જે વાત થઈ રહી હતી ત્યારે કલેક્ટર કોણ હતા તુષાર સુમેરા સાહેબ હતા અચ્છા તુષાર કલેક્ટર હતા અને બાદમાં જ્યારે તમને વળતર ન મળ્યું એમને તમે કીધું કે સાહેબ તમે વચન નથી પાડ્યું શું કરવાનું હવે કીધું તું મેં પણ મને કે અંકલેશ્વર અને હાંસોટ તાલુકાનો જે વધારો આપ્યો છે એ પ્રમાણે છે તમે એની ગણતરી કરશો તો તે જ રૂપિયા તમને મળે છે પણ અમે આખરે અમે જેનો એ હિસાબને એ કર્યો ત્યારે પંદરથી પચીસ રૂપિયાને એવો એક એક પાંચ વીંગોના અમને ઓગણત્રીસ લાખ રૂપિયા મળ્યા સાડા પાંચ વિંગોના અચ્છા તો ખરેખર તમારે ત્યાં જમીનની કિંમત શું છે અમારી જમીનની કિંમત ખરેખર તો સાડા બાર તેર લાખ રૂપિયા છે પણ આ ઇન્ડસ્ટ્રીને એનીમાં જો એની જુઓ તો વધારે છે એટલે તમે અત્યારે જે વળતર મળે છે એ કેટલું ઓછું મળ્યું એવું કહી શકાય એ અમને લગભગ સુરત નવસારીને એના કરતો લગભગ પચાસ ટકા ઓછું વોટર મળેલું છે મને સિત્તેર ટકા વર્તર અચ્છા હમ હમ એટલે એમનું એવું માનવું છે કે અમને અન્ય ખેડૂતો કરતાં અને આગલા જે જિલ્લાઓમાં જે સમાંતર તેમની જે રોડ પસાર થાય છે એક્સપ્રેસ વે તેની સમાંતર અમને વળતર નથી મળ્યું પરંતુ કલેક્ટર પર વારંવાર ગંભીર આક્ષેપો આવે છે વિચારવા જેવી વાત બાબુશાહીની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત એવું જ હોય છે કે કોઈ અધિકારી સરકાર પર હાવી હોય તેને બાબુશાહી કહેવાય બ્યુરોક્રેસી અને ઘણી વખત આક્ષેપ લાગે છે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલની સરકાર પર કે બાબુશાહી આવી થઈ ગઈ છે આ સરકાર પર આપણે જોઈએ છીએ કેટલા રિટાયર થયા અને ફરીથી લેવા પડે છે એક્સટેન્શન આપીને હવે એને આપણે લેવા પડે છે લઈએ છીએ પ્રેમથી કે લમણે રાખીને આવતા હશે આપણે નથી જાણતા ભૂપેન્દ્રભાઈએ સ્પષ્ટતા કરવી જોઈએ પરંતુ આપણી સાથે એક એવા ખેડૂત પણ છે જેમને જેમના કાકા છે ખેડૂત છે એ કલેક્ટર ઓફિસે જાય છે એમની પાસે સહયોગ કરાવવામાં આવે છે કે મારે કેસ નથી લડવાનો આ પણ ગંભીર આક્ષેપ છે તો આખો મામલો શું હતો જી મામલામાં એવું હતું કે અમારા જ મોલ્લાના એ ખેડૂત છે અને પોતાની સાત વીઘા જમીન જાય છે અને એમણે એજન્ટો દ્વારા સાહેબ સાહેબ બે કેવડાવ્યું કે કોઈ એક કે ભાઈ આ રીતનું આપણે આયોજન કરો તો એજન્ટો દ્વારા એમને તેડી જાય અને ચારસો પચીસ રૂપિયા લેખે વળતર હું ચૂકવી દઉં કલેક્ટર સાહેબનું એવું કહેવું છે અને આ વળતર યોગ્ય છે એ રીતે એમને જાણ કરીને એમની પાસે એમની જ ઓફિસમાં એમને લેટર તૈયાર કરાવીને ટાઈપ કરાવ્યો અને એ કાકાની સહી લેવામાં આવી અને આ રીતે એમને ચારસો પચીસ રૂપિયા લેખે વળતર પૂરે પૂરું આપી અને ત્યાં જ એમની જોડે સમાધાનની એ લોકોએ પ્રક્રિયા ઊભી કરી જે અમને એટલું વળતર મળ્યું નહીં કશું કોઈ એ વળતરની પછી કોઈ એ જ નથી થઈ એટલે પછી એમની પાસે લખાવીને એમણે ફરીથી લખીને આપ્યું કે મને આ વળતર યોગ્ય લાગતું નથી એટલે હું લેવા તૈયાર નથી અને એ ખરેખર એજન્ટોએ ઊભું કરેલું એક ષડયંત્ર હતું અને આ છેતરપિંડીના રૂપે એક એમણે સાહેબે આ એજન્ટોવાળો શું મામલો છે કલેક્ટર હોય ત્યાં એજન્ટો કેવી રીતે હા એ કલેક્ટર સાહેબનો અમારે એ જ પૂછવું હતું કે સાહેબ જ્યારે આપણે સીધી ટીમ આપણે વાત કરવાની હોય તમારી સાથે તો આમાં એજન્ટો કઈ રીતે આવી શકે અને વર્તનનો પ્રશ્ન હોય ત્યાં એજન્ટોનું શું કામ જ્યારે અમે પોતે લડીને જો આ વળતર લાવતા હોય આઠસો બાવન રૂપિયા લેખે તો પછી હવે એમાં એજન્ટોનું શું કામ અમારે તો પૈસો કોઈને આવી રીતે આપવા દેવો નથી કે અમારી કોઈને ફી આપવાની થતી નથી તો પછી તમે આ એજન્ટો શા માટે મોકલો છો એટલે આ રીતે આ કાકાને એ લોકોએ તૈયાર કરી અને એમને આ રીતે વળતર ઓછું આપવાનો પ્રયત્ન કર્યો છે એટલે ટૂંકમાં એમની જે વાત છે એને આપણે વધુ સ્પષ્ટતાથી સમજવાનો પ્રયાસ કરીએ કે સંપાદનની પ્રક્રિયામાં સરકારી તંત્ર અને સરકારી અધિકારીઓ જેને આપણે બાબુ કહેતા હોય વારંવાર એ બાબુઓ હોય છે પરંતુ વચ્ચે એજન્ટોને મોકલવામાં આવે છે તો એજન્ટો શા માટે એજન્ટો કોણ છે કોના લાભ માટે જાય છે અને સરકારે આવી કોઈ પ્રક્રિયા કરવા માટેનું જણાવેલું છે કે કેમ એ પણ સમજવું પડશે તો એજન્ટો કઈ રીતે આવે છે કઈ રીતે તમારો એપ્રોચ કરે છે એ જ્યારે થોડું વિગતવાર સમજાવી શકશો એટલે એ જે એજન્ટ ભાઈ આવ્યા એમનો ફોન આવ્યો હતો એજન્ટો હોય છે મુખ્યત્વે એ એમના જ કોઈક ને કોઈક મિત્રો હોય કે એમના નિમેલા હોય એ જ વ્યક્તિ કોઈક ગામમાંથી આવીને આ રીતના તમારા જ ગામનો કોઈ ગામના હતા જે આ વ્યક્તિ જે હતા એ બાર ગામના હતા એ અમારા ગામનો કેવી રીતે એ સંપર્ક ટેલિફોન દ્વારા એમના જ અંગત સંબંધી દ્વારા કરવામાં આવ્યો હતો અને એમને જાણ કરવામાં આવી હતી કે એ લોકોને આપણે કલેક્ટર સાહેબ હાથે આપણે સીધી મિટિંગ કરાવીએ અને વચ્ચેનો તોડ પાણીનો જે કંઈ રસ્તો હોય એ કરાવીએ આ રીતના એમને તેડી જવામાં આવેલા અને પછી કલેક્ટર સુધી તે મળવા લઈ પણ જાય હા લઈ પણ ગયા પણ પછી અમને એવું લાગ્યું કે આ તો બધું ખોટું છે એટલે અમે એમને નહીં જવા દીધા અમે પોતે અમને પોતે પણ બોલાવવામાં આવ્યા હતા અને મીટિંગ કરવામાં આવી હતી ત્યારબાદ પણ અમે ગયા નથી ત્યાં અચ્છા એટલે કલેક્ટર પણ હવે એજન્ટ રાખવા માંડ્યા છે હું સાંભળતા હતા કે ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ હોય છે એ જ રીતે દરેક પક્ષના ચૂંટણી એજન્ટ હોય છે અહીંયા કલેક્ટર સંપાદન એજન્ટ રાખતા હશે જે પ્રકારે આક્ષેપ છે હવે મહત્ત્વની વાત એ પણ છે કે જ્યારે કોઈ રોડનું સંપાદનનું કામગીરી ચાલે છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેના માટે એકનો એક એજન્સી છે પોતે જ જે મંત્રાલય કામ કરે છે એ મંત્રાલય એક કેસ દાખલ કરે છે જે અપીલ કરે છે જેને લવાદની સામેની અપીલ કહી શકાય કે આ વળતર અમારે નથી આપવું એટલે અમે અપીલ કરીએ છીએ અને એ જ મંત્રાલયના વડા નીતિન ગડકરી જે ખેડૂતોની હાજરીમાં કલેક્ટરને ફોન કરે છે ભરૂચ કલેક્ટરને અને કહે છે કે તમે આ મામલાનું બતાવટ કરી નાખો તો નથી કલેક્ટર કરતા પરંતુ જે ટેકનિકલી સમજીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જે પોતે જ મંત્રાલયની અંદર બેઠેલા મંત્રી આ રીતે સૂચના આપે છે અને એમનો જ વિભાગ અપીલમાં છે કોર્ટની અંદર તો એ અપીલ પાછી પણ ખેંચી શકતા હોય જો આ ખેડૂતોને ન્યાય આપવો હોય તો મૂળ આ ચલક ચલાણોની નીતિ છે તેવું મને લાગે છે ખેડૂતોને સમજાવી રહ્યા હશે આ લોકો પરંતુ અમે જે પ્રકારે ભણ્યા છીએ અમે એ ડિસ્ટિંક્શન સાથે પાસ થયા છીએ એટલે માંડ માંડ પાસ થયા છીએ એવું ન કહી શકાય એટલે આ પ્રકારની વાત થઈને કારણ કે જે વિભાગનું જ સવાલ છે એ વિભાગે જ અપીલ પાછી ખેંચી લીધી હોય તો અહીંયા સુધી આ ખેડૂતો ન આવ્યા હોય હજુ એક ખેડૂત છે આપણે એમની સાથે કે કેટલા વર્ષથી આ પીડામાંથી તેઓ પસાર થાય છે કેટલા વર્ષથી તેઓની આ લડાઈ અને તેમનો સંઘર્ષ ચાલે છે એ પણ સમજવું જોઈએ અને ખાસ તો એમના સાંસદ મનસુખ વસાવા છે અને સાત સાત ટર્મથી તેઓ ચૂંટણી જીતે છે લડે છે અને જીતે છે અને એમનો જ વિસ્તાર છે અને તેઓ પણ કહેતા હતા એક માધ્યમમાં કે ખેડૂતો માટે આ દરેક જગ્યાએ સમાન રીતે વળતર મળવું જોઈએ હું તેનો હિમાયતી છું પણ નથી મળતું અને એક ખેડૂતે તો કહી પણ દીધું કે સી આર પાટીલે હાજરીમાં કહી દીધું કે તમારે રાજીનામાં ધરવો હોય તો ધરી દો બાકી ખેડૂતોની સાથે ન આવતા ખેર તો શું સ્થિતિ છે કેટલા સમયથી તમે લડો છો અમે બે હજાર પંદરથી આ આંદોલન ચલાવી રહ્યા છે પ્રશ્ન એ નથી સાહેબ જો પ્રોજેક્ટ એક હોય તો વર્તન પર એક હોવું જોઈએ બરાબર છે મારું માનવું એ છે સુરતના કે વલસાડ કે નવસારીના જમીનની ખેડૂતોની જો જમીન છે તો શું ભરૂચ જિલ્લાના ખેડૂતોની જમીન જમીન નથી શું અમારી જમીન ઉપજાઉ નથી ત્રીસ રૂપિયા સાઠ રૂપિયા પાસઠ રૂપિયાની જંત્રી પ્રમાણે જો સુરત વલસાડ નવસારીમાં એક કરોડ સાઠ લાખ રૂપિયા જો ચૂકવાતા હોય તો ભરૂચ જિલ્લાના ખેડૂતોને એ જ જંત્રી છે તો ભરૂચ જિલ્લાના ખેડૂતોને બાર લાખ પંદર લાખ રૂપિયા કેમ અત્યારે રિસન્ટલી લવાડી એટલે કે આર્બિટ્રેટર એઝ એ કલેક્ટર અમારો નવો એવોર્ડ જાહેર કર્યો તો મારા અમૃત તાલુકાની મારા ગામની એકસો પાંત્રીસ રૂપિયા જંત્રી હતી એના ખાલી પંદર રૂપિયા વધારો કરીને દોઢસો નવો એવોર્ડ જાહેર કર્યો એ જ રીતે બાજુના ગામમાં અઢાર રૂપિયા વધારો આપ્યો એની બાજુના ગામમાં પચીસ છવ્વીસ રૂપિયા એટલે અમારું કહેવું એવું છે કે જો સુરત વલસાડ નવસારીમાં પાટીલ સાહેબ આટલી મોટું વર્તજુ અપાઈ શકતા હોય તો ભરૂચ જિલ્લાના ખેડૂતોને કેમ નહીં ને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ એમપી એમને પણ આયોજન મંડળની બેઠકની અંદર કલેક્ટર અને ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં કીધું કે સાહેબ ખેડૂતો છસોથી સાતસો રૂપિયા સુધીને લેવા માટે તૈયાર છે મારા જિલ્લાના ખેડૂતો એ ખોટી માગણી નથી કરતા કે નવસો કે એક હજાર બાસઠ રૂપિયા સુરત પ્રમાણે આપો તો પછી તમને મારા ખેડૂતો જોડે મિટિંગ કરીને આ વળતર ખેડૂતો લેવા જો રાજી હોય તો તમારે આપવામાં વાંધો શું છે હવે આ સમાહર્તા આખા જિલ્લાના છે હવે હસીક મજાકમાં ખેડૂત સમન્વય સમિતિના આગેવાનોને ત્રાસવાદી કે ગુંડા કે સાહેબ એ એમની જેવી વ્યક્તિ માટે શોભનીય નથી કોણ કોણ આવું કહે છે જિલ્લાના સમાહર્તા કલેક્ટર બરાબર હા તો એ આ રીતની હજી હસી મજાકની અંદર બધા આગેવાનોની હાજરી અંદર અંદર જો આ રીતની વાત કરતા હોય તો એ સરદજનક બાબત છે એ સારું ના કહેવાય પણ છતાં કંઈ ખેડૂતો કંઈ એવું એમના માટે નથી વિચારતા અમારી તો ન્યાયી માગણી છે ને અમારો જે મુદ્દો છે ને અમારો વળતરનો જે પ્રશ્ન છે એનું બેસીને હાઈવે ઓથોરિટી અધિકારી ખેડૂત પ્રતિનિધિમંડળ ને જે આર્બિટ્રેટર કલેક્ટર આ બધાની બેસી જોઈન્ટ મિટિંગ બોલાવીને એનું સમાધાનથી વાતચીત કરીને એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે કલેક્ટરશ્રી ને સરકારશ્રી એમને પ્રેશર કરે એવી અમારી માગણી છે અચ્છા પણ તમે જે પ્રકારે વાત કરો છો અમે કલેક્ટર જ આ કામ કરી શકે છે અથવા તો કલેક્ટર આ કામ કરી શક્યા હોત તો એવી કઈ બાબત છે જેના આધારે તમે આટલું બધું કહો છો સાહેબ હાઈકોર્ટે કલેક્ટર સાહેબને એના પાવર આપેલા છે એઝ એ હમ એટલે કલેક્ટર સાહેબ જે કંઈ ઓર્ડર કરે જે કંઈ હુકમ કરે અપીલ શરૂ થઈ ગઈ ને અપીલ તો હજુ હવે શરૂ થઈ ને સાહેબ એ પહેલાં તો એમને અમારા ઓછી કિંમતને એવોર્ડ જાહેર કર્યા ને કલેક્ટરે કોર્ટ મેટર તો જો હવે બની અમારી તો હવે તમને કલેક્ટર કઈ રીતે થઈ શકે કેમ મા કલેક્ટર પાસે પાવર છે સાહેબ એ કરીને રિવાઇઝ એવોર્ડ કરીને જંત્રી રિવાઇઝ કરીને ખેડૂતોને ન્યાય આપી શકે છે પણ તમને નેશનલ હાઈવે ઓથોરિટી પણ છે પોતાની અપીલ પાછી ખેંચીને તમને આપવું જોઈએ તો આપી શકે હા આપી શકે ને તો તમારી માગણી એ પણ હોવી જોઈએ કે હા હા છે જ અચ્છા હા તો હાઈવે ઓથોરિટી પણ જે ગામોને એવોર્ડ ચેલેન્જ કર્યા છે એને વિદ્રો કરવા જોઈએ ને છો એના માટે તમે રજૂઆત કરી હા રજૂઆત અસંખ્યવાર રજૂઆત કરી સાહેબ ને છપ્પન વખત અમે આવેદનપત્ર આપ્યા એક પણ આવેદનપત્રોનો અમને હજુ સુધી જવાબ મળ નથી મળ્યો કાયદેસર જોવા જાય તો આવેદનપત્ર ખેડૂતોએ ગમે તે આપી હોય તો અધિકાર છે જવાબ લેવાનો પણ અમને આજ સુધી જવાબ નથી મળે એટલે હવે સામૂહિક રીતે અમે તો અમારા બત્રીસ ગામ એક્સપ્રેસ હાઈવેના છે એ લોકોએ એ રીતનું નક્કી કર્યું છે કે આવનારા લોકસભાના ઇલેક્શનની અંદર આપણે બધા સંપૂર્ણ ઇલેક્શનનો બહિષ્કાર ચૂંટણીનો મતદાનનો બહિષ્કાર કરવાનો ને દરેક કોઈ પણ રાજકીય પક્ષના માણસોને અમારા અસરગ્રસ્ત ગામોની અંદર પ્રવેશ બંધી આ સામૂહિક નિર્ણય દરેક ગામનો છે બીજા આવનારા પ્રોજેક્ટોમાં તમારી જમીન કદાચ સંપાદન થશે તો આ પ્રશ્ન અત્યારે અમે જે ફેસ કરી રહ્યા છે એ પ્રશ્ન કાલે તમારો ફેસ કરવાનો આવશે ખેડૂત છે તો ખેડૂતની જોડે રહો એવી અપીલ કરીશું અમે એટલે ખેડૂતોને એવું માનવું છે કે તેઓ મતદાનનો બહિષ્કાર કરશે અને તેમનાથી તેમને નિરાકરણ કે ન્યાય મળશે જોઈએ હવે શું થાય છે પરંતુ આ જે વિસ્તાર છે ત્યાંથી અનેક પ્રોજેક્ટો નીકળ્યા છે જેમને બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ કયો એક્સપ્રેસ વેનો પ્રોજેક્ટ કયો પછી વીજળીના પ્રોજેક્ટો કહો ડીએફ ડીએફસીસીનો પણ પ્રોજેક્ટ નીકળ્યા છે એવું કહ્યું તો આ બધા એ શું ચૂકવણા કર્યા કઈ રીતે વળતર આપ્યા અને કેટલા સરળતાથી આપ્યા એનું કારણ શું સાહેબ આમાં ડીએફસીસીએ જે વળતર ચૂકવ્યું એમાં પાકનું વળતર પણ આપ્યું એક નકલમાં પાંચ નામ હોય તો પાંચ નામના પૈસા આપ્યા એને ખેતમજૂરના પણ ચૂકવણું કર્યું એને મકાન માટેના પણ પૈસા આપ્યા અને જંત્રીના સિંગલ જ આપ્યા પણ એકંદરે ચૂકવણું એ લોકોએ એક્સપ્રેસ વે કરતાં સારું કર્યું હતું એ લોકોએ અત્યારે ખુશ તો નથી જ આ ચૂકવનાથી પણ સ્વીકારી લીધા અને આર્બિટેશનની મહીં એ લોકોના જે આ કેસ હતા એને ફગાવી પણ દેવામાં આવ્યા હવે વાત બુલેટ ટ્રેનની બુલેટ ટ્રેનવાળા એવી રીતના બેઠા છે કે એક્સપ્રેસ હાઈવેનું આર્બિટેશન મેં શું નિકાલ આવે છે એ પ્રમાણે એ લોકો ચૂકવણું કરવા તૈયારી મેં તાત્કાલિક તૈયાર છે પણ આનો ચુકાદો આવે તોય એ લોકોનું કામ ચાલુ થશે પાછળ આ વાત આટલેથી નથી અટકતી આ વાતમાં રાજ્ય સરકારનું પણ એવું નામ આવે છે કે રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી જે રકમ લીધી હજારોમાં લીધી અને સો રૂપિયા પકડાવી દીધા ખેડૂતોને એ પ્રકારની પણ સ્થિતિ આ રાજ્યની સરકારે નિર્માણ કરી છે ટૂંકમાં ખેડૂતોના મોંમાં આવેલા કોળિયા છીનવવાનો ધંધો છે તો એ શું વાત છે કે જેમાં ડીએફસીસીના પ્રોજેક્ટની અંદર કેન્દ્ર સરકારે જે પૈસા આપેલા છે એ તો પૂરતા અને રાજ્ય સરકારને વધુ ફાળવણી કરી છે અને બાદમાં ખેડૂતો પાસે નથી જે પહોંચ્યું છે એ છે એવું કહી શકાય એ શું છે ઘટના રાજ્ય સરકારે જે જમીન ગામડાઓની જે ખાણ ખરાબની જમીન હતી ને એ કેન્દ્ર સરકાર પાસેથી પાંચ પાંચ હજાર છસો હજાર રૂપિયે લીધી ને ખેડૂતોને ફક્ત સો દોઢસો રૂપિયા આપી ને સંતોષ માણવા માટે કહ્યું અચ્છા એટલે તમારું કહેવું એવું છે કે જે સરકારી ગામડાની અંદર જ્યારે તમે જાઓ તો ખરાબાની જમીન હોય ગૌચરની જમીનો હોય એ જ પ્રકારની જે જમીનો છે એના માટે રાજ્ય સરકારને તેનો જે ભાવ નિયત થયો તે પાંચ હજાર આસપાસ કેન્દ્રએ ચૂકવ્યો એટલે ભાવ પાંચ હજાર ગણાયો પણ ખેડૂતની જે ખાનગી જમીન હતી તેનો ભાવ એકસો પચાસ રૂપિયા એકસો પચાસ એકસો સાઠ એકસો સિત્તેર બસો એની ઉપર કોઈ ખેડૂતને મળ્યા નથી ને અત્યારે ભરૂચ જિલ્લામાં જો રોયલ્ટી હોય ને રોયલ્ટી પ્રોવાઈડ કરતો હોય તો એક ભરૂચ જિલ્લો મોટામાં મોટો જિલ્લો છે ને આવનારા દિવસોમાં ભરૂચમાં બહુ મોટા હબ આવે છે તો ભરૂચમાં તો એટલી બધી રોયલ્ટી જવાની છે ખેડૂત જમીન વિહો ન થઈ જવાનો છે અત્યારે જમીનો મળે નહીં ભરૂચમાં ખેડૂતને જમીન વિહોના કરશે તો જમીન જો ભરૂચ જિલ્લામાં આટલી બધી રોયલ્ટી મળતી હોય તો ખેડૂતોની જમીનને ભાવ આપવામાં સરકાર કમાનાકાની કરે છે તો સાંસદ તમારી સાથે છે એવું તમે વાત કરતા છે અમાર મનસુખ સાદા અમારી સાથે છે અમારી સાથે સંકલનમાં પણ આવે છે અમારા ધારાસભ્ય બી આવે છે ત્યારે અમારે સંકલન મળ્યું ત્યારે અમે બધા ભેગા થયેલા ખેડૂતોમાં લગભગ પચાસ ખેડૂતો હતા અમારા ધારાસભ્યો હતા બધા જનપ્રતિનિધિઓ હતા બધી વાત કરી ખેડૂતોની મનસુખ દાદાએ તો અમારા કલેક્ટર સાહેબે એવું કીધું કે અત્યારે આટલા બધા પ્રોજેક્ટ આવે છે તો આ કિંમત જો ખેડૂતોને આપણે આપીશું પાંચસો છસો રૂપિયા બી તો સરકારની તિજોરી ખાલી થઈ જશે સરકાર આપણે ચલાવવાની છે આ શબ્દ અમારા ભરૂચના સમર્થક કલેક્ટર સાહેબના છે હા હા સંકલનમાં ને આજે એના અંદર જ સંકલનમાં ભરૂચ જિલ્લામાં સંકલનની ઓફિસમાં હા બેઠકમાં બધા હતા પત્રકારો હતા બધા હતા એટલે મારે ખેડૂતો માટે એટલું જ જાણવું છે કે હવે કલેક્ટર સાહેબ ખેડૂતોને આપવા માગે છે કે નથી આપવા માગતા ના આપવા માગતા એ તો અમારો પરિવાર કલેક્ટરને સુપ્રત કરીએ તમને કેમ એવું લાગે છે કે કલેક્ટર જે છે એ તમારા માટે નહીં પરંતુ તમારા વિરોધમાં છે એવું વિરોધમાં તો હવે એ તો બહુ અકબંધ વાત છે કંઈ ખબર પડતી નથી કે કલેક્ટર ખેડૂતો સાથે જ કામ આમ કરે છે બીજા બધા જન આંદોલનો થાય છે એના નિકાલ થઈ જાય છે અમારી સાથે સરકાર પણ નથી લાગતી પાંત્રીસ વર્ષ સરકાર ને ના પરિણામ મળેલું હોય તો વ્યાજબી ના કહેવાય નહીં પણ બીજા પ્રોજેક્ટમાં તો જે પ્રમાણે વળતર ચૂકવાયા હા હા એમાં તો સરકારે તો પૂરા વળતર ચૂકવ્યા હા તમે જ કહો છો તો આ એક જ પ્રોજેક્ટ છે અને ખાસ તો તમારા જિલ્લા ભરૂચ જિલ્લાના બત્રીસ ગામના સોળસો જેટલા ખેડૂતોની વાત છે તો આમાં કેમ કલેક્ટરનો પ્રશ્ન આવ્યો છે બીજામાં પણ આવવો જોઈએ એ વાત સાચી છે સાહેબ પણ ખેડૂતો સાથે સરકાર નથી કલેક્ટર જે ઓરમાં એવું વર્તન રાખે છે હવે એના માટે તો અમે ના ના પડીએ કે કલેક્ટર સાહેબ ખેડૂતો માટે કામ આવું કરી રહ્યા છે ખેડૂત કલેક્ટર સાહેબ જાતે ખેડૂતના દીકરા છે એમને અમારી પહેલી મીટિંગમાં એમને કીધેલું છે કે હું પણ એક ખેડૂતનો દીકરો છું એમના ફાધર સાથે સાયકલ પર બેસી બે રૂપિયા ડાળીએ ગયેલા ખેડૂત છે ને હું ખેડૂતનું ભલું કરીશ આ શબ્દ કલેક્ટર સાહેબના હતા પણ અત્યારે એમનું વલણ બદલાઈ ગયું છે ખેડૂત પાટે કે જે હું આપું એ લઈ હા ભલું કરશો પણ ક્યારે કેટલી વાર પૂછ્યું છપ્પન વખત પૂછ્યું સાહેબ કોઈ જવાબ એક બી આવેદનપત્રનો જવાબ નથી આપ્યો કલેક્ટર સાહેબે તો અમને કલેક્ટર સાહેબ વિનંતી કરીએ કે કંઈક આવેદનપત્રનો જવાબ તો આપો તમે હાચો કે ખોટો અત્યારે જે કંઈ ઓર્ડર થયા છે અમારા એમાં જ્યારે કલેક્ટર સાહેબની સાથે ખેડૂતો અમારા ધારાસભ્યો સંસદસભ્યો કલેક્ટર ઓફિસમાં અમે ભેગા થયેલા તો એમને અમે રજૂઆત કરી કે અમારો કંઈ નિકાલ કરો તો એમને એક પરચી અમને આપી કે જો ખેડૂતો અમને નથી આપી ધારાસભ્યને આપી કે ખેડૂતોને આટલા પૈસા મળવા પાત્ર છે તો અત્યારે જે ઓર્ડર કર્યા છે તો એનો એનો ટાળો બેસતો નથી એકરના એમને લગભગ પચાસ સાઠ લાખ રૂપિયા એમને કીધેલા અત્યારે જે એ લોકો એવોર્ડ કરે છે એમાં ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા જ થાય છે આવું બી થયેલું છે કલેક્ટર સાહેબ કંઈ ખબર નહીં પડતી કે ખેડૂતો માટે કમ આવું કર્યા છે ભગવાન સદબુદ્ધિ આપે કલેક્ટર સાહેબ તમે 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 નીતિન ગડકરી પાસે ગયા હતા એમને તમને કીધું કે ખેર અમે વાત કરી લઈએ છીએ કલેક્ટરને તમારી સામે તમે કહો છો કે પાટિલ સી આર પાટિલ તમે અને મનસુખ વસાવા તમારા સાંસદ હાજરીમાં ફોન થાય છે તો પછી તમે વાત કરી ખરી કે હજી અમારું નિરાકરણ નથી મળતું હા કરીને ઘણી વાર પછી હા એ પછી તો ઘણી વાર આવેદનપત્ર આપ્યા હવે આમની પાછળ કલેક્ટર સાહેબ અમારા માટે કેમ આવું અર્માયું વર્તન રાખે છે ને એની પાછળ કોનો ડોળી સંચાર છે એ આજ દિન સુધી અમને ખબર નથી પડતી કે આ કોણ અટકાવી રહ્યું છે ને શા કારણે આવું થઈ રહ્યું સાંસદ તો અમારા માટે જેટલી વાર મળી એટલી વાર તૈયાર છે અને જેટલી વાર અમે લઈને ગયા તો એમને એવું કીધું કે સાહેબ હવે કલેક્ટર સાહેબને કે સાહેબ અમને છસો સાતસો રૂપિયાની વચ્ચે જે કંઈ થતું હોય તો આ ખેડૂતોને આપીને છૂટા કરો એ લોકો સ્વીકાર લેવા તૈયાર છે છતાં પણ બધા એમ કહે છે કે છૂટા કરો છૂટા કરો પણ ખરેખર ટેકનિકલી છૂટા કરશે કોણ તમને કલેક્ટર જ કરે પણ એની એને કલેક્ટર સાહેબને કોણ અટકાવે છે તે કઉ તો છું કે આજ દિન સુધી અમને ખબર નથી પડતી કે આને ડોળી સંચાર કોણ છે ને કોણ અટકાવી રહ્યું છે કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ શું સરકારનું નહીં માનતા હોય હા તો એવું જ થયું ને અમને તો એવું જ લાગે છે કે કોઈનું માનતા જ નથી ને એની લીધે આ અમારું આ કઈ કશો સુધારો થતો નથી તો આ તા ભરૂચના આ ખેડૂતો કે જેઓ ન્યાય ઝંખી રહ્યા છે માગણી કરી રહ્યા છે તેમનું કહેવું છે કે અમે જમીન સંપાદનના વળતરની માગણીને લઈ વર્ષોથી લડાઈ લડી રહ્યા છીએ છપ્પન જેટલા આવેદનપત્રો આપી ચૂક્યા છીએ હવે તો તેઓ એવું કહેવાનું પણ ચૂકતા નથી કે મોદી સાહેબની છાતી છપ્પનની હતી એટલે અમે છપ્પન આવેદન આપ્યા મેણા ટોણા મારી રહ્યા છે નાક્ષરમ હોય તો વિચારજો સરકાર આ ખેડૂતોનું અન્યથા બાબુ તો છે જ નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई